नमस्ते विद्यार्थी मित्रों, નોબલ અને વાસુદેવ ગ્રુપ તરફથી આપ સૌનું સ્વાગત છે. હવે તમે પાંચમા ધોરણમાંથી છઠ્ઠા ધોરણમાં આવી રહ્યા છો, કે તમે જે પાંચમા ધોરણમાં ભણી ગયા એ છઠ્ઠા ધોરણમાં હમણાં થોડુંક અઘરું આવે, પણ એટલું અઘરું નથી આપણે રમતા રમતા ભણી શકીએ છીએ. હવે એમાં તમારે પહેલો પાઠ સરસ મજાનો છે, જે પાઠનું નામ છે ચિત્રપાઠ છે. હવે ચિત્રપાઠ છે એટલે સામાન્ય રીતે તમે જોયું હશે કે રેલવે સ્ટેશને જાય તો ત્યાં તમે ચિત્ર જુઓ, કેવા પ્રકારનું હોય. બસ સ્ટોપ પર ગયા હોય તો અહીંયા તમે ચિત્ર જો તો એ કેવા પ્રકારનું હોય, અથવા તો તમે બાયકા જમાના હોય તો બસ ડીપો હોય અહીંયા તમે અહીંયા તો ચિત્ર કેવા પ્રકારનું હોય. હવે ગુજરાતીમાં પાઠ તમારે પહેલો પાઠ આવેલો છે કે જે છે ચિત્રપાઠ. તમે જુઓ છો આ ગુજરાતી પાઠ્યપુસ્તક છે જેમાં પહેલો પાઠ બતાવેલો છે, તો એ પહેલો પાઠ છે રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન છે એ આખું ચિત્ર બતાવ્યું છે. તો કોઈ જગ્યાએ કોઈ ટ્રેન આવેલી છે પ્લેટફોર્મ ઉપર, પછી પ્લેટફોર્મ પર તમે જુઓ તો પ્રભાત સ્ટોપ છે અથવા ટી સ્ટોપ આવેલા છે. ત્યાર પછી છે રેલવે સ્ટેશન ઉપર જે છે તો મુસાફરો અવર જવર કરી રહ્યા હોય છે. જે કુલી છે એ કે જે માલ સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકે છે એ તમને જોવા મળે છે. ત્યાર પછી ટિકિટ ચેક કરવા જોવા મળે છે. અને રેલવે સ્ટેશનમાં પુષ્પરસન પાડેલું છે કે ભાઈ કઈ કઈ ટ્રેન કયા સમયે આવે છે, અથવા તો રાજકોટથી બીજા રાજ્યમાં જવું હોય અથવા તો બીજા ગામમાં જવું હોય તો એ ટ્રેન કયા આવે છે, એના માટેની જે માહિતી મેળવવા માટેની જે પુષ્પરસ પાડેલી હોય છે એ પુષ્પરસ પાડેલી વ્યક્તિ કે સામાન્ય નાગરિક કોઈ પણ હોય અહીંયા તપાસ કરી શકે છે. ત્યાર પછી છે રેલવે સ્ટેશનમાં તમે જુઓ છો અહીંયા એક પાઠ છે એ ટિકિટ ચેકઅપ છે. એ એમની પાસે ટિકિટ લઈ કઈ રીતે છે શું છે એ ત્યાં કદાચ ખ્યાલ નહીં ફેર પૂછી રહ્યા છે. ત્યાર પછી અહીંયા તમને ઘડિયાળનું ચિત્ર જોવા મળે છે, ડસ્ટબિનનું ચિત્ર જોવા મળે છે, પછી બુક સ્ટોર છે. હવે ટ્રેનમાં સફર કરતા હોય તો અમુક જગ્યાએ જવા માટેનો રન લાંબો હોય તો તમે રેલવે સ્ટેશન ઉપરથી બુક પણ ખરીદી શકો છો, એના માટે બુક સ્ટોર ત્યાં થયેલું છે. પછી નાસ્તા માટેની વ્યવસ્થા છે. તો અહીંયા પેલા ગાય છે ફ્રૂટ વેચી રહ્યા છે. તો આ રીતે ચિત્રપાઠમાં આપણે જોઈ રહ્યા છીએ.